જમીયતી ઉલ્મે હિંદ સંસ્થા દ્વારા સીએએ અને એનઆરસી ના વિરુદ્ધમાં અપાયેલા બંધના એલાન પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની દુકાનો આજે પણ બંધ રહી છે અને આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ વિસ્તારની સ્કૂલો પણ બંધ રહી છે અને એપીએમસી ના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાંતિ મોર્ચાના કાર્યકરો બંધ કરવા નીકળ્યા હતા અને વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી અંકલેશ્વર મુલ્લાડવાડ ખાતે વિવિધ સંસ્થાઓ અને જામિયાતે ઉલ્લામે હિંદ સંસ્થાના સભ્યો અને આગેવાનોએ મિટિંગ યોજી હતી દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ અને અને કાયદાનો વિરોધ વિરોધ નોંધાવ્યો હતો દેશભરમાં ચાલી રહેલા તેમજ બંને કાયદા ગેરબંધારણીય હોવાનું જણાવીને તેના વિરોધમાં સંસ્થા દ્વારા આજે વિવિધ સંસ્થા તેમજ ધંધા રોજગારી બંધ રાખી વિરોધ નોંધાવવા માટે અપીલ કરી હતી જેને પગલે ભરૂચ અને અંકલેશ્વરમાં આજે બંધની અસર જોવા મળી રહી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની કેટલીક દુકાનો બંધ રહી છે વડોદરા શહેરના વિસ્તારમાં અને અને વિરોધ કરવામાં આવ્યો હતો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો દુકાનો બંધ કરવા માટે નીકળ્યા હતા અને લોકોને બંધમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી જમીયતી ઉલ્લામે હિંદના કારોબારી સભ્ય રફીક કાનગુનાએ જણાવ્યું હતું કે જનતાને આજે એનઆરસી અને સી ના કાયદાના વિરોધમાં ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરીએ છીએ એટલું જ આ કાયદો સંવિધાન વિરોધી અને ગેરબંધારણીય છે જેના સામે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ